પારડી ચિવલ રોડ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પરિવાર પ્રવાસે ગયા અને તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.59 લાખની ચોરી કરી ફરાર. બંગલામાં લગાવેલ સીસીટીવી ફેરવી નાખ્યા તો કેમેરામાં કાડવ ચોપડી ડીવીઆર પણ ચોરી ગયા. પાડોશીના બંગલામાં લગાવેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ. પારડી ચિવલ રોડ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા પરિવાર ઘર બંધ કરી પ્રવાસે ગયા અને તસ્કરો સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 1.59 લાખની ચોરી કરી હાથ સાફ કરી ગયા હતા. પારડી ચિવલ રોડ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા હિરેન બાબુભાઈ પટેલ પરિવાર સાથે ગત 9 ઓક્ટોબરે ઘર બંધ કરી વીરપુર સાળંગપુર પ્રવાસે નીકળ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો અને તાળું તોડી રસોડામાં અનાજ ભરવાની કોઠી અને બેડરૂમમાં કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. તસ્કરો ઘરમાં રાખેલ સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં તેમના સંબંધી પિનલ નાનું પટેલને જાણ કરી તેમના ઘરે મોકલ્યા હતા અને આ ચોરીની ઘટના અંગે તેમણે પારડી પોલીસ મથકે રૂપિયા 1.59 લાખ મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જો કે ચોરી કરવા આવેલ તસ્કરોએ તેમની કરતૂત કેમેરામાં કેદ ન થાય તે માટે બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરા ફેરવી નાખ્યા હતા અને સાથે કેટલાક કેમેરા ઉપર કાદવ ચોપડી ઘરમાંથી ડીવીઆર પણ ચોરી ગયા હતા. પરંતુ 10 ઓક્ટોબરે આવેલા તસ્કરો પાડોશીના બંગલામાં સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સોસાયટીમાં અત્યાર સુધીમાં બંધ બંગલામાં 4 વખત ચોરીના બનાવ બની ચૂક્યા છે ત્યારે કોઈ જાણું બીધું ચોર જ આ સોસાયટીમાં ઘર બંધની ભાડ મેળવી ચોરી કરી જતા હોવાની શંકા સોસાયટીના પ્રમુખ પરબત ભાટુએ જણાવ્યું હતું. અમે મારા મધરને સાળંગપુર દર્શન માટે લઈ ગયા હતા અને બીજે દિવસે અમે ત્યાંથી વીરપુર ગયા હતા. તો વીરપુરમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને એ દિવસે રાત્રે મતલબ તસ્કોર આવ્યા. એમને ખબર નહીં કઈ રીતે ખબર પડી કે આ ઘર બંધ છે. હવે કોઈ જાણીતા વ્યક્તિ કે કોઈ પણ મતલબ કોઈ કે ઇન્ફોર્મેશન આપી છે એમને કે આ રીતે આ ઘર બંધ છે. એટલે તસ્કોરો આશરે 2:30 વાગ્યા પછીના ટાઈમે ઘરે આવ્યા છે અને તાળાનું નકોચું તોડી અંદર આવ્યા અને અંદર જે અમારા બેડરૂમમાં કબાટ હતો એ કબાટ તોડી નાખ્યું અને એમાંથી મમ્મી મારા મધરે જે કેશ મૂકેલો હતો એ કેશ ગયું છે અને એમાં થોડું સોનું મૂકેલું હતું એ પણ ગયું છે. અને બીજું રસોડામાં અમારે મોટાભાગનું અમારો સોનાની જે દાગીના હતા એ મોટાભાગના અમે રસોડામાં મારા મધરે મુકાવેલા હતા અને એ પેલા ડબ્બામાં ડબ્બાની અંદર તાળું મારેલું અને જે તો એ લોકોએ એ પછી જે બેડરૂમનું બધું તોડફોડ કરી એમાંથી જે પણ એમને મળ્યું એ બધું લઈ લીધું. એ પછી એ લોકો આવ્યા અહીંયા રસોડામાં આવી રસોડામાંથી એ ડબ્બાનું તાળું તોડી એમાંથી બધી જે કંઈ બી જણસો હતી અમારી સોનાના જે કંઈ બી દાગીના હતા એ બધા જ એ લોકો લઈને જતા રહ્યા. સીસીટીવીમાં એવું છે કે મારા પોતાના ઘરે બી સીસીટીવી લગાવેલા હતા પણ એ તસ્કરોને બધી ખબર છે એટલા માટે એ લોકો પહેલે તો આગળનો જે કેમેરો હતો એના પણ એ લોકોએ કીચડ લગાવીને કેમેરો બંધ કરી દીધો અને બાકીના બધા કેમેરાની દિશા બદલી નાખી છે, ઉપર કરી દીધા છે. અને બાકી રહ્યું કે ડીવીઆર આપણું હતું અહીંયા પહેલાં રૂમમાં જ મૂકેલું હતું તો ડીવીઆર જ પૂરું એ લોકો તોડીને જોડે લઈ ગયા છે. અને જે અમારું ઘર છે બાજુમાં તો એમના ઘરના કેમેરા ખરા, સીસીટીવી કેમેરા ખરા છે પણ એ થોડું ડિસ્ટન્સ વધી જાય છે એટલે એમના કેમેરામાં પ્રોપર આવતું નથી કે કોણ વ્યક્તિ છે. આવે છે એ ખ્યાલ આવે છે ખાલી પણ પરંતુ એમાં કઈ રીતે એ લોકો કોણ છે એ વ્યક્તિનું આપણને ડિટેક્શન નથી થતું. અમારી માંગ એ છે કે પોલીસ પેટ્રોલિંગ થોડું વધે અને આપણા પીએસઆઈ સાહેબે બી એમ તો કીધું છે, આપણને આશ્વાસન બી આપ્યું છે કે આપણે વધારીએ છીએ. અને બીજું કે અમને અમારું મતલબ એ બને ત્યાં સુધી મળી જાય ત્યાં સુધી સારું, કેમ કે આ દાગીના જે ખરા એ મારી મમ્મીની હા. એમાં એવું છે કે અમારી સોસાયટીમાં જ્યારે કોઈ સોસાયટીના મેમ્બરો જે બહાર જાય અને એને ઘરે તાળું મારેલું હોય અને 1-2 દિવસ તાળું મારેલું હોય એટલે એ 3-4 દિવસે ચોરી થાય અને આવી જ કમ્પ્લીટ આ જ પ્રકારની 4 વખત ચોરી થઈ છે અને એમાં હજી સુધીમાં કોઈ પણ જાતનો કોઈ કડી ચોર કોણ છે એની મળી નથી. એ મારી જ સોસાયટીમાં છે ને હું સોસાયટીનો પ્રમુખ છું, શ્રી સિદ્ધિ વિનાયક સોસાયટી. અને જે ગઈકાલે ચોરી થઈ તે ચોરી મોટી છે અને એમાં અમને પોલીસ તંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે કે કોઈ પણ જાતનો છાનબીન કરી અને ચોરને પકડી લે. હવે એ તો એ ભાઈ જે માલિક છે એણે કીધું છે કે 18-20 તોલા જેવું સોનું ગયું છે પણ હવે એ બાબતે મને પરફેક્ટ કંઈ આઈડિયા નથી. એના કહેવાથી આપણે જાણ્યું કે આવું આવું થયું છે. બસ પોલીસ તંત્રમાં પીએસઆઈ સાહેબનો ફૂલ સપોર્ટ રહ્યો છે, બેરિયા સાહેબનો,
અને બેરિયા સાહેબને હું પર્સનલ પણ મળ્યો છું. સતત એને એ કીધું છે કે અમારી સોસાયટીમાં પોલીસ રાત્રે એક બે વખત પેટ્રોલિંગ કરે એવી અમારી સોસાયટીના તમામ લોકોની માંગ છે, અને આ ફરજિયાત એને કોઈપણ હિસાબે કરવું પડે એવી અમે આશા રાખીએ અને એ કરશે.